श्री गणेशाय नमः। तो मित्रों स्वागत छे आपनु अपनी यूट्यूब चैनल भक्ति कीर्तन संग्रह मा। मित्रों करवा चौथ नु व्रत दरेक पत्नी पोताना पतिना लांबा आयुष्य सुखी समृद्धि जीवन माटे राखे छे। अने कई पत्नी एवी हसे के जे पोताना पतिनु बुरु इच्छे। दरेक पत्नीनी एक इच्छा तो होय ज छे कि मारा पति ने लांबू आयुष्य मळे, सुखी समृद्धि जीवन मळे। अने तेथी दरेक स्त्री वर्षभर में आवता दरेक व्रत ने श्रद्धापूर्वक धारण करे छे, व्रतनु पालन करे छे अने व्रतनु फळ मेळवे छे। अने आ करवा चौथनु व्रत तेमानु ज एक आ व्रत छे। आ व्रत ने खूब ज अघरू मानवामां आव्यु छे, केम के आ व्रत में लगभग 14-15 कलाक निर्जड़ा उपवास करवानो होय छे। सवारे सूर्योदय थाय त्यारथी व्रत ने धारण करवानो होय छे अने त्यारथी लईने रात्रे ज्यारे चंद्र दर्शन थई जाय त्यार पछी आ व्रतना पारणा करवाना होय छे। अने आवी रीते 14 कलाकनो निर्जड़ा उपवास तो करवानो ज होय छे। साथे साथे बपोरे ऊँघवानुं पण न होय, दिवसभर काम पण करवानुं होय, घरमां अन्य व्यक्तिना टाइम साचवाना होय अने आजना दिवसे सोड़ी शणगार सजीने पूजा पण करवानी होय। अने आवुं कठिन व्रत तो कोई स्त्री ज करी शके। तो मित्रों आनी पहेला आपणे आ व्रतनी पूजा विधि जाणी, मैं आपने लाइव विडियो द्वारा पूजा विधि बतावी कि घर बैठा आपनी मेळे आपनी जाते केवी रीते पूजा विधि करी शको, चंद्र दर्शन केवी रीते करवाना, तेनी पूजा केवी रीते करवानी, तेमज आ व्रतना पारणा केवी रीते करवाना अने सवारे जे सरगी खावामां आवे छे तेना विशे पण आपणे ते विडियोमां वात करी हती। त्यार पछी आपणे आ व्रतमां शुं करवुं, शुं न करवुं, कई वातोनुं ध्यान राखवुं तेना विशे पण आपणे वात करी हती। तो आप ते विडियो जोई शको छो के जेथी करीने आपणे ते संपूर्ण माहिती मळी जशे। तो मित्रों विडियोमां हवे आगळ वधीए। तो आजना दिवसे आ निर्जळा व्रत राखीने देवी पार्वती, भगवान शिव, करवा माता तेमज प्रथम पूज्य भगवान श्री गणेशनी पूजा करवामां आवे छे। तेमने फूल धरावामां आवे छे, भोग धरावाय छे, साथे साथे पूजामां करवानी पण स्थापना करवानी होय छे कि जेमां जळ भरવાનું હોય છે, તેમાં જે આપણે જળ ભર્યું હોય તેનાથી ચંદ્રને અર્ધ્ય આપવાનું હોય છે। પૂજામાં બેસતી વખતે જો શક્ય હોય તો સોળે શણગાર સજીને બેસવાનું અને એમ જો શક્ય ન હોય તો માત્ર હાથમાં બંગડી, કપાળે ચાંદલો, માથામાં સેથો, પગમાં ઝાંઝર, કાનમાં બૂટી અને નાકમાં નથણી આટલું પહેરીને તો પૂજામાં ખાસ કરીને બેસવાનું અને એમાં પણ સફેદ અથવા કાળા રંગના વસ્ત્રો પહેરવાના નહીં, શક્ય હોય ત્યાં સુધી લાલ, પીળા અથવા તો કેસરી રંગના વસ્ત્રો જ પહેરવાના અને તેમાં પણ આપ સાડી પહેરો તો તે વધુ ઉત્તમ ગણાય। આ વ્રત પતિના લાંબા આયુષ્ય માટેનું વ્રત છે, તેથી આ વ્રત માત્ર પરિણીત સ્ત્રીઓ માટે જ છે, કુંવારિકાઓ માટે આ વ્રત છે નહીં, તેથી કુંવારિકાઓએ આ વ્રત કરવાનું નથી, માત્ર પરિણીત મહિલાઓ, પરિણીત સ્ત્રીઓ જ આ વ્રત કરી શકે છે અને તેને જ પૂજા કરવાની રહેશે। તો મિત્રો હવે હું આપનો જાજો સમય ન લેતા હવે આપણે આ કરવા ચોથની વ્રત કથા સાંભળીશું કે જેના વગર આ વ્રત અધૂરું પણ ગણાય છે કે જેના પરથી આપને આ કરવા ચોથનું મહત્વ સમજાશે તેમજ તેનું શું ફળ મળે છે તેના વિશે પણ આપને જાણ થશે। તો હવે દરેક બહેનો, દરેક સ્ત્રી મારી સાથે આ વ્રતની કથા જરૂરથી સાંભળે, શક્ય હોય તો હાથમાં ફૂલ અથવા ચોખા રાખીને આ વ્રતની કથા સાંભળવી। અતઃ શ્રી કરવા ચોથ વ્રત કથા। પૌરાણિક કથા અનુસાર એક શાહુકારની પુત્રી કરવા હતી અને એના 7 પુત્રો હતા। બધા ભાઈઓ તેમની બહેન કરવાને ખૂબ જ પ્રેમ કરતા હતા। એક દિવસ તેમની બહેન તેમના ઘરે આવી અને ઉપવાસ રાખ્યો। સાંજે જ્યારે તેમના ભાઈ કામ પરથી ઘરે આવ્યા ત્યારે તેમણે જોયું કે તેમની બહેન પરેશાન હતી। જ્યારે તેમણે બહેન પાસેથી કારણ જાણવા માંગ્યું તો તેણે કહ્યું કે આજે તે પાણી વિના ઉપવાસ કરી રહી છે અને ચંદ્રને જળ ચડાવ્યા વિના પારણા કરી શકતી નથી। ચંદ્ર ઉગ્યો ન હોવાથી તે ભૂખ અને તરસથી પરેશાન હતી। કરવાના વિચલિત થવાથી બધા ભાઈઓ પરેશાન થઈ ગયા, તેમનાથી રહી ન શકાયું અને નાના ભાઈએ એક ઉકેલ વિચાર્યો કે ઘરથી દૂર પીપળાના ઝાડ પર ચાળણીમાં દીવો સંતાડી દીધો, જાણે ચંદ્રોદય થઈ રહ્યો હોય એવું જ લાગતું હતું
અને ત્યાર પછી તે કરવા પાસે જાય છે અને કહે છે કે ચંદ્રોદય થઈ ગયો છે। અને આ સાંભળીને કરવા તો ખુશ થઈ ગઈ અને તેણે ચંદ્રના રૂપમાં જળ અર્પણ કર્યા પછી પારણા કરવા બેસી જાય છે। પહેલો કોળિયો મુકતા જ છીક આવી, બીજો કોળિયો લીધો તો તેમાંથી વાળ નીકળ્યો, અને જ્યારે ત્રીજો કોળિયો મોંમાં મૂક્યો કે પોતાના પતિના મૃત્યુના સમાચાર સાંભળ્યા। આ સાંભળીને તો તે રડી પડી અને પછી તેની ભાભી તેને કહે છે કે તેના નાના ભાઈએ ઉપવાસ તોડવા માટે શું કર્યું હતું। આ જાણ્યા પછી કરવા પ્રતિજ્ઞા લે છે કે તે તેના પતિને ફરીથી જીવિત કરાવીને જ રહેશે। તે આખું વર્ષ તેના પતિના મૃતદેહ પાસે રહે છે અને મૃતદેહ પાસે સોયની જેમ ઉગેલું ઘાસ એકઠું કરતી રહે છે। જ્યારે કરવા ચોથનું ફરી વ્રત આવે છે ત્યારે તેની બધી ભાભી ઉપવાસ રાખે છે અને તેની પાસે આશીર્વાદ લેવા આવે છે। અને પછી તે તેની દરેક ભાભીને કહે છે કે યમ સુઈ લે લો, પી સુઈ દે દો, મને પણ તમારી જેમ સુહાગન બનાવી દો। અને આવી રીતે દરેક ભાભીને તે વિનંતી કરે છે। જ્યારે છઠ્ઠી ભાભી આવે છે ત્યારે તેને કહે છે કે સૌથી નાના ભાઈને કારણે તારો ઉપવાસ તૂટી ગયો છે, તેથી તું તેની પત્નીને કહે તે તેની શક્તિથી તારા પતિને જીવિત કરશે। જ્યાં સુધી તેઓ જીવિત ન થાય ત્યાં સુધી તું તેને છોડતી નહીં। આટલું કહીને તે નીકળી જાય છે અને પછી આખરે નાની ભાભી આવે છે કરવા તેણીને તેના પતિને પુનર્જીવિત કરવા અને તેને સુહગન બનાવવા કહે છે। નાની ભાભી તો તેની વાત સાંભળતી નથી, તે વિલંબ કરે છે, પરંતુ કરવા પણ તેને પકડી રાખે છે અને વિનંતી કરતી રહે છે। તેની જીદ અને કઠોર મક્કમતા જોઈને નાની ભાભી કરવાના પતિને જીવિત કરવા સંમત થાય છે। તે તેના હાથની નાની આંગળી ચાટીને અમૃત બહાર કાઢે છે અને તેના પતિના મોંમાં મૂકે છે। તેમના પ્રભાવ હેઠળ તેમના પતિ શ્રી ગણેશ એમ નામ લેતા લેતા ઊભા થાય છે। આ રીતે કરવાના પતિ જીવિત થયા અને આવી રીતે કરવાને તેનું વ્રત ફળ્યું અને તેનો પતિ પાછો મળી ગયો। તો આવી રીતે કરવાની જેમ જે પણ કોઈ સ્ત્રી શ્રદ્ધાપૂર્વક આ વ્રત ધારણ કરે છે, વ્રતના નિયમોનું પાલન કરે છે, વ્રતની વિધિ કરે છે, તેમજ વ્રત પ્રત્યે શ્રદ્ધા ભાવ રાખે છે, તેને આ વ્રતનું ફળ અવશ્ય મળીને જ રહે છે। તો મારી શંકર ભગવાન શ્રી ગણેશ, માતા પાર્વતીને, કરવા માતાને એટલી જ પ્રાર્થના છે કે આ વિડીયો સાંભળનાર, જોનાર, વાર્તા સાંભળનાર દરેક બહેનોને આ વ્રતનું ફળ મળે, તેના પતિનું લાંબુ આયુષ્ય, સુખી સમૃદ્ધિ જીવન મળે, તેવા દરેક સ્ત્રીને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપજો। તો બોલીએ શંકર ભગવાન કી જય, પાર્વતી માત કી જય, ગણપતિ ગજાનન મહારાજ કી જય। તો મિત્રો, આશા છે કે આપ સૌ લોકોએ આ વ્રત ધારણ કર્યું હશે અને કદાચ જો આપનાથી કોઈ કારણોસર વ્રત ન થયું હોય તો કાંઈ વાંધો નહીં, કેમ કે આ વ્રત કરવું ખૂબ જ અઘરું છે। જો વ્રત ન થાય તો નહીં કરવાનું, પોતાની શક્તિ પ્રમાણે જ કોઈ પણ વ્રતને ધારણ કરવાનું। શરીરમાં નબળાઈ આવે, ચક્કર આવે અથવા તો અન્ય કોઈ બીમારી થાય, શરીરને કષ્ટ પડે તેવું વ્રત કરવાનું નહીં। જેટલું થાય તેટલું કરવાનું। ભગવાન એવું કહેતા નથી કે તમે મારા માટે આ કરો જ, ભગવાને આપણને જેવી શક્તિ આપી હોય, જેવી ક્ષમતા આપી હોય તેવું જ વ્રત કરવાનું। તો મિત્રો, આશા છે કે આપ સૌ લોકોને આ વિડીયો પસંદ આવ્યો હશે। તો વિડીયોને એક લાઇક તો બને જ છે, અને જો આપ અમારી ચેનલમાં નવા હોય તો આવા જ અવનવા વિડીયો જોતા રહેવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, તેમજ આપના મિત્રોને પણ આ વિડીયો મોકલજો કે જેથી કરીને તે લોકો પણ કરવા ચોથની વ્રતકથા સાંભળી શકે। તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ મને સાંભળવા બદલ, મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર। અને આપ સૌ લોકોને અમારી ચેનલ તરફથી કરવા ચોથની ખૂબ ખૂબ શુભકામનાઓ।